અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે ભરતનાટ્યમના ચાર નૃત્યાંગ ઓન દીક્ષાંત સમારંભ યોજાયો હતો. ઝીલ નૃત્ય નિકેતનના ચાર વિદ્યાર્થીનીઓ એકસાથે દીક્ષાંત સમારંભ નિહાળવા મોટી સંખ્યામાં નૃત્ય રસિકો હાજર રહ્યા હતા. અંકલેશ્વરમાં શારદા ભવન હોલ ખાતે ભરતનાટ્યમ દીક્ષાંત સમારંભની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝીલ નૃત્ય નિકેતન એકેડમીના ડાયરેક્ટર અને ગુરુ કલ્પનાબેન જૈન દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઝીલ નૃત્ય નિકેતન એકેડમીના ચાર વિદ્યાર્થીની હર્ષિની વેલૈયા, શ્રેયા ગાંધી, રિયા મોદી અને સીમતી પાંડ્યાએ દીક્ષા મેળવી હતી. આ ચારેય વિદ્યાર્થીઓએ આ સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાની 7 વર્ષની મહેનતરૂપી તપશ્ચર્યાને મંચ પર પ્રદર્શિત કરી હતી. આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય મોહન વીણા વણાંક અને ગાયક તથા સંગીતકાર તન્મય મિશ્રા, સુપશ્રી પિગમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તેમજ સંસ્કારદીપ સારા ટ્રસ્ટી ગીતા શ્રીવત્સન, શ્રવણ સ્કૂલના આચાર્ય દીપિકાબેન મોદી અને સંગીત અને ભરતનાટ્યમમાં વિશારત પામેલા કવિતા દિવેકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ કેવળ ભરતનાટ્યમ જ નહીં પરંતુ બીજા અન્ય ક્ષેત્રે પણ સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં હર્ષિની વેલૈયાએ કેવળ નૃત્ય કલા ક્ષેત્રે જ નહીં પરંતુ સંગીત ક્ષેત્રે પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય મોહન વીણા વણાંક અને ગાયક તથા સંગીતકાર તન્મય મિશ્રા પાસેથી ગાયન, તબલા અને કેશિયો વાદનની પણ તાલીમ મેળવી છે. કલ્પના જૈન છે અને હું અંકલેશ્વરમાં છેલ્લા 37 વર્ષોથી ભરતનાટ્યમ નૃત્ય સંસ્થા ચલાવું છું. ઝીલ નૃત્ય નિકેતન નામે અંકલેશ્વરમાં 4-5 સેન્ટર પર મારા ક્લાસ ચાલે છે. 1984-85 ક્લાસીસ ચાલુ કરેલા અને મારા હાથ નીચે લગભગ આજ સુધીમાં 4-5 હજાર છોકરીઓએ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લઈ લીધેલી છે અને લગભગ 65 છોકરીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે. આજે આ દીક્ષા ગ્રહણનો સમારોહ ચાલે છે. અત્યારે 65 છોકરીઓએ લઈ લીધી દીક્ષા અને 8 છોકરીઓ, આજે 4 છોકરી, આવતીકાલે 4 છોકરીઓ દીક્ષા ગ્રહણ કરવાની છે. અને આ લોકો દીક્ષા ગ્રહણ કરવાનો હેતુ એક જ છે કે એ લોકો ભરતનાટ્યમ, જે આપણી પ્રાચીન નૃત્ય શૈલી છે દક્ષિણ ભારતની, એનો આગળ પ્રચાર અને પ્રસાર કરે અને આ કલાને જીવંત રાખે. એટલે મારું આ બધું કરવાનો હેતુ જ એ છે કે અંકલેશ્વરમાં મેં ભરતનાટ્યમ ચાલુ કર્યું. હું જ્યારે 1984 આવી ત્યારે ભરતનાટ્યમ કોઈ નામ સાંભળ્યું પણ નહોતું અને આટલા વર્ષોથી અવિરત 37 વર્ષથી ક્લાસ ચલાવ્યા પછી મારો હેતુ એ જ છે કે કાલ હું ના હોઉં પણ અંકલેશ્વરમાં ભરતનાટ્યમ નૃત્ય ચાલુ રહેવું જોઈએ. એટલે હું મારી શિષ્યાઓને તૈયાર કરું છું જે મારા પછી પણ આગળ ભરતનાટ્યમ નૃત્યનો કલા પ્રચાર અને પ્રસાર કરે અને આ કલાને જીવંત રાખે.